નથી આઈમાં નથી એટલે પત્રકાર લુખા મને ઓફિસ માં એવું કી જલો તમારે હું રાગ માં લેસ તમારે હું મારી રીતે ચેક કરીશ અને આગળ જે મીડિયા માં આપેલું પત્રકાર નું નામ તો તમને ખબર છે હું તમને કોટ ની આગળ જે મીડિયા માં આપેલું તે બી રોંગ આપેલું મે ફોન મારી ફોન મારી એક મિનિટ મારી મામલતદાર પાસે ભેગા થઈ ન્યાયની માંગ કરી હતી. અગાઉ સીએનજી ગેસ સંચાલક વિરુદ્ધ આપેલી અરજીનો કોઈ નિકાલ નહીં આવતા રિક્ષા ચાલકોમાં તંત્ર સામે રોષ ભભૂકી ઉઠ્યો છે. આમોદમાં આવેલો સુહદમ પેટ્રોલ પંપ જાડો ગેસ આપવા બાબતે ફરીથી વિવાદમાં આવ્યો છે. આજે પણ 100થી વધુ રિક્ષા ચાલકોએ પોતાની રિક્ષાઓ સીએનજી પંપ ઉપર ઉભી કરી દઈ હોબારો મચાવ્યો હતો. આજે પણ સીએનજી ગેસ જાડો આવતા રિક્ષા ચાલકોને આર્થિક નુકસાન ભોગવવું પડે છે, જેથી સીએનજી રિક્ષા ચાલકોએ આજરોજ મામલતદાર કચેરીમાં આવી અગાઉ સીએનજી સંચાલક વિરુદ્ધ આપેલી અરજીની શું કાર્યવાહી કરી તે મામલતદાર પાસે જાણવાની કોશિશ કરી હતી અને હજુ સુધી સીએનજી સંચાલક સામે તંત્ર તરફથી કોઈ જ કાર્યવાહી કરવા નહીં આવતા રિક્ષા ચાલકોમાં પણ રોષ જોવા મળ્યો હતો. ત્યારે રિક્ષા ચાલકોએ ફરીથી સીએનજી સંચાલક વિરુદ્ધ અરજી કરી ન્યાયની માંગ કરી છે. આમોદના ગેસ પંપ ઉપરથી જાડો અને કચરાવાળો ગેસ આવતા રિક્ષાને નુકસાન પહોંચતું હોવાના રિક્ષા ચાલકોએ આક્ષેપ કર્યા છે. આમોદના સુહદમ પેટ્રોલ પંપ ઉપર સીએનજી ગેસનું પણ વેચાણ કરવામાં આવે છે, જે ગેસ જાડો અને કચરાવાળો આવતો હોવાથી રિક્ષાની ગેસ ટેન્કની કેપેસિટી કરતા વધુ ગેસ જાય છે. એટલે કે 4 કિલોની કંપની ફિટિંગ ગેસ ટેન્કમાં 5 થી 6 કિલો ગેસ સમાઈ જાય છે, પરંતુ તે પ્રમાણે રિક્ષાને એવરેજ મળતી નથી, જેથી રિક્ષા ચાલકોને ગેસ સંચાલકની છેતરપિંડીનો ભોગ બનવું પડે છે. આ ઉપરાંત ગેસ કચરાવાળો આવતો હોવાથી અનેક રિક્ષાને નુકસાન પણ થઈ રહ્યું છે. તેમ છતાં આમોદના વહીવટી તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નહીં આવતા રિક્ષા ચાલકોમાં તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે. પંપ આવેલું છે, એના અંદર અમારું કંપની કીટ 4 કિલો ગેસ આવે છે, એના જગ્યાએ 5 થી 6 કિલો ગેસ જાય છે અને આ ગેસ જાળો પાત્ર કરવામાં આવે છે, તો શું પૈસા ઓછા કરવામાં નથી આવતું? પૈસા ઓછા કરવા જોઈએ એમને. કાયદેસર રિક્ષાવાળા રિક્ષાથી ઘર જીવન ગુજરાન ચલાવતા હોય છે, છતાંય રિક્ષાવાળાને ન્યાય નથી મળતું. હવે 10 દિવસ પહેલાં અમૃતદાર સાહેબને આમોદના અંદર આપવામાં આવેલું છે, છતાંય ભાવ ઓછા નથી થયા. જાડો ગેસ છે એવું કહે છે, રિક્ષાઓ ખરાબ થઈ જાય છે, છતાંય અમારું કોઈ ન્યાય નથી મળતું રિક્ષાવાળાને. આમો ચંબુસરની અંદર 8 ટ્રીપ ઊભી થઈ ગઈ છે 2 મહિનાથી, તો સમનીનો ગેસ જે જોવામાં આવીએ છીએ, અમારે સમનીનો ગેસ જોઈએ છીએ. બીજું કે આ ગેસના અંદર પૈસા બહુ જ ખૂબ વધારે જાય છે, રિક્ષાવાળાની પાસે કોઈ બચતું નથી પૈસા. એના અંદર અમારે સમનીનો ગેસ જોઈએ છીએ અને આ ગેસ જાડો પાત્રો અમારે ના જોઈએ. બોર મારવા છીએ જાડો પાત્રો ગેસ કહે છે, તમને હું રાહત ના મળવી જોઈએ. રિક્ષાવાળાને જાળવણ પાત્ર કરવામાં આવે છે, રિક્ષાવાળા તમારા શું પ્રોબ્લેમ છે ભાઈ? ઉતરવામાં આવે છે, રિક્ષા ચાલતી નથી, ગાડી બોર દબાઈને ચાલે તો ને પેલી કેરોસીન વાળી રિક્ષા ચાલતી હોય ને એવી રીતે ચાલે છે. ખાલી 3 પેસેન્જર લઈને એકદમ ગાડી શું ચાલે છે. વધુ ગેસ જવાથી તમારી રિક્ષા વધારે ચાલતી નથી ભાઈ? ચાલતી નથી, ગાડી નથી ચાલતી. અરે ચાલી આપો, ચાલી આપો. સુધી પૂરા છે તમે બધા, આજે તમે બધા આજે શું કામ ભેગા થયેલા છે? આજે મારું તમારે તમે મામલતદાર સાહેબ ને રજૂઆત કરવાના છે અને બીજા કોને રજૂઆત કરવાના છે? બીજું અમે છે ને, તે અમારા 150 વિધાનસભાના ડીકે સ્વામી છે, એમને રજૂઆત કરવાના છે. અમને આશા છે કે ડીકે સ્વામી આનો તાત્કાલિક નિરાકરણ લાવશે. સીએનજી ગેસ પંપના સંચાલકે કવરેજ કરતા પત્રકારો પર ગંભીર આક્ષેપ લગાવતા વાતાવરણ ઉગ્ર બન્યું હતું. રિક્ષા ચાલકોએ મામલતદાર કચેરીમાં તંત્ર ઉપર ગેસ સંચાલકને બોલાવવાનું દબાણ કરતા ગેસ પંપના સંચાલકે મામલતદાર કચેરી ખાતે દોડી આવવું પડ્યું હતું. તેમજ રિક્ષા ચાલકોની ફરિયાદ સાંભળવાને બદલે કવરેજ કરતા પત્રકારો પર ગંભીર આક્ષેપ લગાવતા મામલતદાર કચેરીમાં વાતાવરણ ઉગ્ર બનતા પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. દિવાળી પર પૈસા લેવા એવા પ્રૂફ ફાટે છે, દિવાળી પર પૈસા લેવા એવા. તમે
પંપ સંચાલક અપશબ્દ નો પ્રયોગ કરી પત્રકારો દિવાળી બોનસ માંગી જોઈ લેવાની ધમકી આપી હોવાનો આક્ષેપ કર્યો છે। જો કે રિક્ષા ચાલકોએ પોતાના સાથે અન્યાય થતો હોવાનો આરોપ લગાવી પત્રકારોને બોલાવી મામલતદારમાં રજૂઆત કરી હતી। ક્ષમતા કરતા વધારે ગેસ રિક્ષામાં જાય છે અને ગેસની ગુણવત્તાને કારણે મેન્ટેનન્સ પણ વધારે આવતું હોવાનો પંપ સંચાલક સામે આકરો આક્ષેપ કર્યો હતો। પંપ ધારકનો દુર્વ્યવહાર વિડીયોમાં સ્પષ્ટ જણાઈ આવતા તંત્ર કાર્યવાહી ના કરી કેમ મૌન છે તેવી પણ ચર્ચાઓ પંથકમાં વહેતી થઈ છે। કારણ કે મામલતદાર કચેરીના મહેસૂલ વિભાગના અધિકારીની પૂછા કરતા પત્રકારના મોબાઈલ જૂંટવી લેવાનો પ્રયાસ કર્યો હતો। પહેલા તો પત્રકારો સાથે બહસ કરી ત્યારબાદ પૂછપરછ કરતા મૌન ધારણ કરી લીધું હતું। સ્થાનિક તંત્ર તેમજ પેટ્રોલિયમ વિભાગ સંચાલક સામે કાર્યવાહી કરે તેમજ ગેસ ગુણવત્તાયુક્ત અને ક્ષમતા મુજબ ભરવામાં આવે તેવી માંગ ઉઠી છે। અમારી રજૂઆત એવી છે કે અહીંયા ગેસ ધારો છે પર છે ગુજરાત ગેસ કંપની અને આઈના પંપ વાળા અમારી જયારે આંખ ચોરી કરી રહેલા છે। હા તમે વકીલ આપ્યો છે અમે અરજી આપી શકે સમજી વાળો 45 રૂપિયા મળે છે એટલે સમજી નો સારો ગેસ આવે એમને ફાયદો થાય એટલે
25 રૂપિયા મળે ને સમની વાળો 45 મળે અને એમના ખુદ સમની ભરવા જાય છે અને પછી સારું ભરવા જાય છે તમે જોડે કામ કરી કોમ પર વાત પટી જાય એમને કહેવાય